ગાય ઘોડા ઢોજ કબૂતર દરેકની અહીં થાય છે સારવાર. મૂંગા પશુઓનું આ દવાખાનું પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે. 10 વર્ષમાં આ દવાખાનામાં 43,000થી વધુ પશુઓની સારવાર કરવામાં આવી છે. સૌથી રસપ્રદ વાત આ હોસ્પિટલની શરૂઆત સાથે જોડાયેલી છે, કારણ કે હોસ્પિટલની શરૂઆત આ વિસ્તારના કેટલાક યુવાનોના વિચારથી થઈ. ઘરેથી મળતી પોકેટ મનીને યુવાનોએ ભેગી કરીને પશુઓની સારવાર માટે વાપરતા હતા. આજે ભુજમાં કલાપૂર્ણ સુરી કરુણધામ પશુ હોસ્પિટલ બીમાર પશુની સારવાર કરી રહી છે. 31 વર્ષ પહેલા 5 થી 7 યુવાનો અમે સાથે મળી અને અમને જે પોકેટ મની આપવામાં આવતી હતી એ પોકેટ મનીમાંથી બચાવી અને જીવદયાના કાર્ય અમે શરૂઆત કરી હતી. જેમ જેમ પ્રવૃત્તિ વધતી ગઈ, એક એમ્બ્યુલન્સની જરૂર પડી, અમે એમ્બ્યુલન્સ વસાવી. એ એમ્બ્યુલન્સની સાથે સાથે એ પશુઓને અમે પાંજરા પર પહોંચાડતા રહ્યા. પશુઓની સંખ્યા વધતી જતા એક એવી જરૂરત જણાઈ કે એક હોસ્પિટલ અથવા એક આપણી પાસે જગ્યા હોય કે જેની અંદર આપણે આ પશુઓને રાખી એની સારવાર સેવા કરી શકીએ. 2013થી કરીને આજે 2023 સુધી આ સંસ્થા 10 વર્ષની અંદર લગભગ 43,000 પશુઓની સારવાર કરી, એની ટ્રીટમેન્ટ કરી અને એને બચાવવાની કોશિશ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પશુઓની પીડાને સમજીને આ હોસ્પિટલ માટે જમીન ફાળવી હતી. પરિણામે જિલ્લાના લાખો પશુઓ માટે એક આરોગ્યધામ ઉભો કરવાનું સપનું સાકાર થયું. હાલ આ હોસ્પિટલમાં ગાય, ભેંસ, ઘોડા, ઊંટ, રોછ, સસલા, કબૂતર, પોપટ, કૂતરા, ગધેડા, બળદ અને વાછરડા સહિતના 1,000થી વધુ પશુઓની સેવા શુશ્રૂષા કરવામાં આવી રહી છે. આમ જીવ ત્યાં શિવ સૂત્રને ચરિતાર્થ કરી જીવદયા અને કરુણા અભિયાનમાં રાજ્ય સરકાર સબસિડી તથા જરૂરી સેવા સાધન સહાય માટે ગ્રાન્ટ ફાળવે છે, જેથી અબોલ જીવ માટેનો સેવા યજ્ઞ અખંડ રહે. ગાય, ઘોડા, રોજ, કબૂતર દરેકની અહીં થાય છે સારવાર. મૂંગા પશુઓનું આ દવાખાનું પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે. 10 વર્ષમાં આ દવાખાનામાં 43,000થી વધુ પશુઓની સારવાર કરવામાં આવી છે. સૌથી રસપ્રદ વાત આ હોસ્પિટલની શરૂઆત સાથે જોડાયેલી છે, કારણ કે હોસ્પિટલની શરૂઆત આ વિસ્તારના કેટલાક યુવાનોના વિચારથી થઈ. ઘરેથી મળતી પોકેટ મનીને યુવાનોએ ભેગી કરીને પશુઓની સારવાર માટે વાપરતા હતા. આજે ભુજમાં કલાપૂર્ણ સુરી કરુણધામ પશુ હોસ્પિટલ બીમાર પશુની સારવાર કરી રહી છે. 31 વર્ષ પહેલા 5 થી 7 યુવાનો અમે સાથે મળી અને અમને જે પોકેટ મની આપવામાં આવતી હતી એ પોકેટ મનીમાંથી બચાવી અને જીવદયાના કાર્ય અમે શરૂઆત કરી હતી. જેમ જેમ પ્રવૃત્તિ વધતી ગઈ, એક એમ્બ્યુલન્સની જરૂર પડી, અમે એમ્બ્યુલન્સ વસાવી. એ એમ્બ્યુલન્સની સાથે સાથે એ પશુઓને અમે પાંજરા પર પહોંચાડતા રહ્યા. પશુઓની સંખ્યા વધતી જતા એક એવી જરૂરત જણાઈ કે એક હોસ્પિટલ અથવા એક આપણી પાસે જગ્યા હોય કે જેની અંદર આપણે આ પશુઓને રાખી એની સારવાર સેવા કરી શકીએ. 2013થી કરીને આજે 2023 સુધી આ સંસ્થા 10 વર્ષની અંદર લગભગ 43,000 પશુઓની સારવાર કરી, એની ટ્રીટમેન્ટ કરી અને એને બચાવવાની કોશિશ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પશુઓની પીડાને સમજીને આ હોસ્પિટલ માટે જમીન ફાળવી હતી. પરિણામે જિલ્લાના લાખો પશુઓ માટે એક આરોગ્યધામ ઉભો કરવાનું સપનું સાકાર થયું. હાલ આ હોસ્પિટલમાં ગાય, ભેંસ, ઘોડા, ઊંટ, રોછ, સસલા, કબૂતર, પોપટ, કૂતરા, ગધેડા, બળદ અને વાછરડા સહિતના 1,000થી વધુ પશુઓની સેવા શુશ્રૂષા કરવામાં આવી રહી છે. આમ જીવ ત્યાં શિવ સૂત્રને ચરિતાર્થ કરી જીવદયા અને કરુણા અભિયાનમાં રાજ્ય સરકાર સબસિડી તથા જરૂરી સેવા સાધન સહાય માટે ગ્રાન્ટ ફાળવે છે, જેથી અબોલ જીવ માટેનો સેવા યજ્ઞ અખંડ રહે.